नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर अपने धोरण दस नी अंदर जे पांचमा चैप्टर नो अभ्यास करी रह्या छे तत्वों आवर्ती वर्गीकरण, तो एने आगळ वधारता जोईए तो नवमा लेक्चर नी अंदर अपने पेली बे प्रवृत्तिओ छे एनी वात छे કરી હતી કે ખરેખર એક જ સમૂહ છે, તો આ સમૂહની અંદર રહેલા જે તત્વ છે આ તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી રીતના ગોઠવી શકાય, તો એની અંદર આપણે જોયું હતું કે પેલા સમૂહના તમામે તમામ તત્વ છે તમે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો એની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા અથવા તો સંયોજકતા કક્ષાની અંદર એક સમાન ઇલેક્ટ્રોન છે જોવા મળે છે એની વાત છે એ આપણે નવમા લેક્ચરની અંદર કરી ગયા। હવે આજના લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એના વલણ છે એની વાત છે કરવાના છીએ, તો એની અંદર સૌ પ્રથમ પહેલાં આપણો જે મુદ્દો છે કે આવર્તનીય ગુણધર્મો છે, જે આધુનિક આવર્ત કોષ્ટક છે એના આવર્તનીય ગુણધર્મો છે એની વાત છે કરશું। તો આપણો પહેલો મુદ્દો છે આવર્તનીય ગુણધર્મો, ખાસ યાદ રાખજો। તો સૌ પ્રથમ તો પહેલાં આપણે એ જોશું કે આવર્તનીય ગુણધર્મો કોને કહેવાય, તો યાદ રાખશું કે તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરવામાં આવતા હોય અથવા તો તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય, કેના ઉપર આધારિત હોય, ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતા હોય, તો તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી કહું છું કે આવર્તનીય ગુણધર્મો કોને કહેવાય, તો કે તત્વના કોઈ પણ તત્વ હોય એના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના દ્વારા નક્કી થતા હોય અથવા તો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તો તેવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે। ઉદાહરણ તરીકે જોઈએ તો કે જે તે તત્વ છે એની સંયોજકતા, એની પરમાણીય ત્રિજ્યા અથવા તો પરમાણીય કદ, ધાત્વીય ગુણધર્મો, આ ઉપરાંત વિદ્યુત ઋણતા, તો આ બધા જે ગુણધર્મો છે એના આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે। તો પહેલાં સૌ પ્રથમ તત્વ છે એના આવર્તનીય ગુણધર્મો છે એની વ્યાખ્યા છે લખશું કે તત્વના આવર્તનીય ગુણધર્મો કોને કહેવાય, તો ધ્યાન આપજો અહીંયા કે તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના ને આધારે નક્કી કરવામાં આવે અથવા ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય, જો ફરી ખાસ યાદ રાખજો, તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરવામાં આવે અથવા તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને આવર્તનીય
આવર્તનીય ગુણધર્મ કહે છે. ખાસ યાદ રાખશું આપણે કે આવર્તનીય ગુણધર્મો કોને કહેશું, તો કે તત્વના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી થતા હોય અથવા ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય, ઇલેક્ટ્રોન રચનાને આધારે કોઈ પણ તત્વના ગુણધર્મો છે એ નક્કી થતા હોય, તો તેવા ગુણધર્મને જે તે તત્વના આવર્તનીય ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાહરણની ચર્ચા કરીએ આપણે, તો કે ઉદાહરણ તરીકે તો પહેલો જ ગુણધર્મ છે સંયોજકતા, ત્યાર પછી તો કે પરમાણીય ત્રિજ્યા, પરમાણીય ત્રિજ્યા છે અને પરમાણીય કદ તરીકે પણ ઓળખવામાં આવે. ત્યાર પછી છે ધાત્વીય ગુણધર્મ, અને વિદ્યુત ઋણતા. આ જે ચાર ગુણધર્મો છે, સંયોજકતા, પરમાણુય ત્રિજ્યા, ધાતવીય ગુણધર્મો અને વિદ્યુત ઋણતા, આ જે ચારે ચાર ગુણધર્મો છે એ કેવા ગુણધર્મો છે? આવર્તનીય ગુણધર્મો. એનો મતલબ એવો થયો કે સંયોજકતા છે, પરમાણુય ત્રિજ્યા છે, ધાતવીય ગુણધર્મો છે અને વિદ્યુત ઋણતા છે, એ કોને આધારે નક્કી કરવામાં આવે? તો કે જે તે તત્વની ઇલેક્ટ્રોનિયા રચના દ્વારા નક્કી કરવામાં આવે, ઇલેક્ટ્રોનિય રચનાને આધારે નક્કી કરવામાં આવે. એટલા માટે આ ચારે ચાર ગુણધર્મો છે એને આપણે ક્યા ગુણધર્મો કહેશું? તો કે આવર્તનીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં સૌથી પ્રથમ આપણા એક પછી એક ગુણધર્મો છે એની ચર્ચા છે કરવાના છીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે સંયોજકતા વિશે અભ્યાસ કરવાનો છે. તો ઓલરેડી તમે ધોરણ 9ની અંદર પણ સંયોજકતા છે એના વિશે અભ્યાસ કરી ગયા છો, અને ધોરણ 10ની અંદર પણ આપણે સંયોજકતા વિશે થોડી ઘણી માહિતી છે મેળવી હતી. તો ખરેખર સંયોજકતા કોને કહેવાય? તો કે સંયોજકતાની જો ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે કોઈ પણ તત્વની અન્ય, એટલે કે બીજું કોઈ તત્વ અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. ફરીથી કહું છું કે સંયોજકતાની ટૂંકી વ્યાખ્યા આપવી હોય તેવું આપણે આપી શકીએ કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એવી પણ વ્યાખ્યા આગળ લખી હતી કે જ્યારે કોઈ તત્વ છે એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા જેટલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે તે ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ જે તે તત્વની સંયોજકતા કહે છે. દાખલા તરીકે જો કોઈ તત્વ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવતું હોય અથવા એક ઇલેક્ટ્રોન મેળવતું હોય અથવા તો એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરતું હોય તો તે તત્વની સંયોજકતા કેટલી થશે? તો કે એક થશે. જો કોઈ બે ઇલેક્ટ્રોન મેળવતું હોય તો એની સંયોજકતા બે થાય, બે ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તો એની સંયોજકતા. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે તે તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા જેટલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે તે ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ એની સંયોજકતા તરીકે ઓળખવામાં, એ વ્યાખ્યા આપણે આગળ લખી ચૂક્યા છે. પરંતુ બીજી એક ટૂંકી વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ કે સંયોજકતા કોને કહેવાય? તો કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને જે તે તત્વની શું કહેશું આપણે? સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો એમ પણ યાદ રાખી શકાય કે કોઈ પણ તત્વની જે બાહ્યતમ કક્ષાની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય, બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા, તો એ તત્વ છે
એની સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખશું આપણે કે સંયોજકતા છે એની વ્યાખ્યા આપણે લખીએ તો પહેલો ગુણધર્મ છે આપણો સંયોજકતા. બરાબર, તો એને વ્યાખ્યા જ કરીએ તો ટૂંકી વ્યાખ્યા લખશું આપણે, કારણ કે પહેલી વ્યાખ્યા તો આપણે આગળ લખી ચૂક્યા છે. તો કોઈ એક તત્વની અન્ય એટલે કે બીજું કોઈ તત્વ, અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. બરાબર, સંયોજકતા કોને કહેશું? કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને, સાપેક્ષ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. અથવા તમે પહેલી વ્યાખ્યા પણ લખી શકો કે કોઈ પણ તત્વ છે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા જેટલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે તો તે ઇલેક્ટ્રોનની સંખ્યાને જે તે તત્વની સંયોજકતા કહે છે. એ વ્યાખ્યા પણ લખી શકો, અથવા તો આ વ્યાખ્યા લખવી હોય તો પણ લખી શકાય. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષા, કારણ કે આ જો સંયોજકતા તમને એમણે ખબર નહીં પડે, સંયોજકતા જાણવા માટે તમારે જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના છે દર્શાવવી પડે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ સોડિયમની સંયોજકતા કેટલી. તો સોડિયમની સંયોજકતા આપણે જાણવી હોય તો પહેલાં સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જોઈએ. તો આપણને ખબર છે કે સોડિયમ છે, ઉદાહરણ તરીકે Na, તો Na છે એનો પરમાણુ ક્રમાંક 11, એને ઇલેક્ટ્રોન રચના દર્શાવશું. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. તો જો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો આ શું કરશે? તો કે આપણને બધાને ખબર છે કે જો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે. તો સોડિયમ પણ શું કરવાનું? તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો સોડિયમની સંયોજકતા કેટલી થશે? એક, પણ +1, કારણ કે ગુમાવે તો ધનાયન બનાવે, મેળવે તો ઋણાયન બનાવે. બરાબર, એવી જ રીતના ક્લોરિન હોય, Cl, તો Clની સંયોજકતા કેટલી? તો Cl છે એનો પરમાણુ ક્રમાંક 17. હવે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો 2, 8, 7. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો આપણને ખબર છે કે 7 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, પરંતુ એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરવા માટે એટલે કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે શું કરશે? અન્ય તત્વ પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે, અને 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ જશે. જો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, એમ આ 1 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? તો કે 1. તો ક્લોરિન છે એની સંયોજકતા પણ કેટલી થશે? 1. પણ કેવી? -1, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું હોય તો ધનાયન બનાવે, જો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું હોય તો ઋણાયન છે બનાવે છે. બરાબર, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આમ સંયોજકતા છે
એ નક્કી કરવા માટે તમારે જે તે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે દર્શાવવી પડે. તો આપણે અહીં એ જ જોયું હતું કે જે તે તત્વના ગુણધર્મો છે એને ઇલેક્ટ્રોન રચના દ્વારા નક્કી થતા હોય, કારણ કે અહીંયા સંયોજકતા છે કેના દ્વારા નક્કી થાય, તો કે ઇલેક્ટ્રોન રચના દ્વારા. કારણ કે કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોન રચના દર્શાવશો તો જ તમને ખબર પડશે કે ભાઈ તે તત્વની સંયોજકતા કેટલી છે. બરાબર, તો આપણે ઉદાહરણ જોયું હતું, બરાબર, સોડિયમ છે, અહીંયા તમે મેગ્નેશિયમ લઈ લો, તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના તમે દર્શાવશો 2, 8, 2, તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે, તો કે 2 ઇલેક્ટ્રોન થશે, અને એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, માટે મેગ્નેશિયમ છે એની સંયોજકતા કેટલી થશે, +2 થશે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ પણ તત્વ છે એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા જેટલા ઇલેક્ટ્રોન મેળવે, અને ઘણી વખત એવું બને કે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે નહીં, એમ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. તો શું કરશે, તો કે એ ઇલેક્ટ્રોન છે એની સહિયારી ભાગીદારી કરશે, તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, માટે એની સંયોજકતા કેટલી થશે, 4 છે થશે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે સંયોજકતા છે એની વ્યાખ્યા બરાબર યાદ રાખજો. આ વ્યાખ્યા લખી છે, આપણે આગળ પણ એક લખી છે, બેમાંથી કોઈ તમને જે અનુકૂળ લાગે એ વ્યાખ્યા છે એ આપણે લખી શકીએ. બીજી એક વાત કે જ્યારે તમે આધુનિક આવર્ત કોષ્ટક છે, આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તમે એક જ આવર્તની જો આપણે વાત કરીએ તો આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, આધુનિક આવર્ત કોષ્ટક તમારી સામે રાખો તો તમે ડાબી બાજુથી ક્યાં જશો, જમણી બાજુ તરફ જશો, એમ એમ પ્રથમ સંયોજકતા છે એમાં શું થશે, ક્રમશઃ વધારો થશે અને પછી ક્રમશઃ ઘટાડો છે એ જોવા મળશે. ખાસ યાદ રાખજો કે એક જ આવર્તની અંદર તમે જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો ત્યારે સંયોજકતાની અંદર પહેલાં ક્રમશઃ શું થશે, વધારો થશે અને પછી ક્રમશઃ ઘટાડો. પહેલાંમાં 1, 2, 3, 4 પછી ઘટતી જશે, બરાબર, 3, 2, 1, 0, બરાબર. એટલે પહેલાં ક્રમશઃ શું થયો, વધારો થયો, પછી ક્રમશઃ શું થયો, ઘટાડો. એના આપણે એક ઉદાહરણ છે જોઈએ, તો ઉદાહરણની અંદર આપણે જોશું તો ત્રીજા આવર્તના જે તત્વ છે, તમારી પાસે ટેક્સ્ટ બુક્સ છે અને ટેક્સ્ટ બુકની અંદર જે આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ત્રીજો આવર્ત તમારે જોવાનો છે. કયો આવર્તની વાત, પહેલો આવર્ત છે કયો થશે, તો કે હાઇડ્રોજન અને હિલિયમ વાળો છે, બીજો આવર્ત તો કે લિથિયમ વાળો છે, અને ત્રીજો આવર્ત જે સોડિયમ વાળો છે એની આપણે વાત છે કરવાના છીએ, બરાબર. તો જોઈએ આપણે ત્રીજા આવર્તના તત્વો છે, ત્રીજા આવર્તના તત્વોની સંયોજકતા, બરાબર. તો ત્રીજા આવર્તના તત્વોની સંયોજકતા છે ને આપણે વાત કરીએ તો પહેલું કયું થશે, તો કે સોડિયમ એટલે Na, સોડિયમ પછીનું તત્વ તો કે મેગ્નેશિયમ, તો કે Mg, મેગ્નેશિયમ પછીનું તત્વ તો કે એલ્યુમિનિયમ, Al, એના પછીનું તત્વ તો કે સિલિકોન, Si, એના પછીનું તત્વ તો કે ફોસ્ફરસ, P, પછી સલ્ફર, S, પછી ક્લોરિન, Cl અને આર્ગોન Ar, બરાબર. આ કેટલામાં આવર્તના તત્વ છે, તો કે ત્રીજા આવર્તના તત્વ છે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 તત્વ છે. અને આપણે એવું પણ ભણી ગયા કે ત્રીજા આવર્તની અંદર કુલ કેટલા તત્વ ગોઠવાયેલા છે, તો કે 8 તત્વ છે ગોઠવાયેલા છે, તો ત્રીજા આવર્તના તત્વ છે, બરાબર. હવે આ જે ત્રીજા આવર્તના તત્વ છે એનો પરમાણીય ક્રમાંક લખીએ તો સોડિયમ છે એનો પરમાણીય ક્રમાંક 11, આનો 12, આનો 13, આનો 14, આનો 15, આનો 16, આનો 17 અને આનો 18, બરાબર. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, મેગ્નેશિયમનો 12 છે,
એલ્યુમિનિયમનો 13 છે, સિલિકનનો 14 છે, ફોસ્ફરસનો 15 છે, સલ્ફરનો 16 છે, ક્લોરિનનો 17 છે અને આર્ગોનનો 18 છે. બરાબર. હવે આ બધા જ તત્વો છે એની આપણે ઇલેક્ટ્રોન રચના છે એ જોઈએ. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો પરમાણુ ક્રમાંક 11 છે, તમને ઇલેક્ટ્રોન રચના હવે આવડી ગઈ છે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. મેગ્નેશિયમ છે પહેલી કક્ષામાં 2, 8, 2. એલ્યુમિનિયમ છે 2, 8, 3. 2, 8, 4. 2, 8, 5. 2, 8, 6. 2, 8, 7. અને 2, 8, 8. બરાબર. ખાસ યાદ રાખજો, બરાબર. હવે જો સોડિયમ છે એની સંયોજકતા કેટલી થશે? તો આપણને ખબર છે કે હવે જોવાનું કે બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે. તો સોડિયમની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તો સોડિયમની સંયોજકતા 1. મેગ્નેશિયમની સંયોજકતા 2 બાહ્યતમ કક્ષામાં જોવાનું. એલ્યુમિનિયમની 3. સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4. હવે સિલિકોન છે એની બાહ્યતમ કક્ષાની અંદર જે 4 ઇલેક્ટ્રોન છે, તો સિલિકોન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, 4 ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. પરંતુ શું કરશે? તો કે અન્ય કોઈ તત્વ સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી છે કરશે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે સંયોજકતા કેટલી થશે? 4. હવે વાત થઈ ફોસ્ફરસની. તો ફોસ્ફરસ છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે આપણને ખબર છે કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરવા માટે ફોસ્ફરસ છે એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. 5 તો છે, એની પાસે જો 3 હોય તો કેટલા થઈ જશે? 8. અને બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય તો એની કક્ષા સંપૂર્ણ ભરાયેલી ગણાશે. તો યાદ રાખશું કે ફોસ્ફરસ છે એ 5 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં એને 3 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે. એટલે શું કરશે? તો કે 3 ઇલેક્ટ્રોન છે એ અન્ય તત્વ પાસેથી મેળવશે. તો ફોસ્ફરસ છે એની સંયોજકતા કેટલી થશે? તો કે 3 થશે. એમ સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો એ 6 ગુમાવશે નહીં, પરંતુ શું કરશે? તો કે અન્ય તત્વ પાસેથી કેટલા ઘટે છે? તો કે 6 હશે, ઘટે કેટલા? 2. તો અન્ય તત્વ પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની સંયોજકતા 2. ક્લોરિન છે, તો ક્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એને કેટલા ઘટે છે? 1 ઘટે છે, તો એ 7 ગુમાવશે નહીં, 1 મેળવશે. એટલે ક્લોરિન છે એની સંયોજકતા 1 થશે. અને આર્ગોનની વાત કરીએ તો આર્ગોન ઓલરેડી એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, એટલે 1 પણ ઇલેક્ટ્રોન ઘટતા નથી. તો આર્ગોન છે એ ન તો ઇલેક્ટ્રોન ગુમાવશે કે ન તો ઇલેક્ટ્રોન મેળવશે. તો 1 પણ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, 1 પણ ઇલેક્ટ્રોન મેળવતો નથી, માટે આર્ગોનની સંયોજકતા કેટલી થશે? 0 થશે. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ એક જ આવર્તના જે તત્વ છે એ આપણે ડાબી બાજુથી ક્યાં જઈએ? જમણી બાજુ. કારણ કે હું અહીંયા સામે ઉભો રહું તો આ બાજુ છે મારી ડાબી બાજુ છે, આ બાજુ છે જમણી બાજુ. તો આપણે ડાબી બાજુથી ક્યાં જઈએ છીએ? જમણી બાજુ તરફ જઈએ. તો ક્રમશઃ પહેલાં સંયોજકતામાં શું થયો? વધારો. જો 1, 2, 3, 4 ક્રમશઃ શું થયો? વધારો થયો. પછી ક્રમશઃ શું થશે? ઘટાડો. 4, 5, 3, 2, 1, 0. એટલે કહેવાનો મતલબ મારે એવો છે કે સંયોજકતા છે એની જો આપણે વાત કરીએ તો આવર્તમાના તત્વ છે એની સંયોજકતા કેવી હોય? તો યાદ રાખશું કે એક જ આવર્તની અંદર તમે જ્યારે ડાબી બાજુથી ક્યાં જાઓ છો? જમણી બાજુ તરફ જશો. તો પહેલાં પ્રથમ ક્રમશઃ સંયોજકતામાં વધારો થશે અને પછી સંયોજકતાની અંદર શું જોવા મળશે? ઘટાડો છે એ જોવા મળશે. કારણ કે જે તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય તો એની સંયોજકતા પ્લસ, અને જે તત્વ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય તો એની સંયોજકતા માઇનસ. એવું તમે ધોરણ 9ની અંદર પણ ભણી ગયા. તો યાદ રાખશો આપણે કે જે આવર્તનીય ગુણધર્મોની અંદર જે પહેલો ગુણધર્મ છે એ સંયોજકતા છે એની વ્યાખ્યા, અને એક જ આવર્તના જે તત્વ છે એની સંયોજકતા છે
એ કેવી હોય એની આપણે વાત છે કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એક જ સમૂહની અંદર રહેલા જે તત્વ છે, તો એક જ સમૂહમાંના તત્વ છે એની ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર છે જોવા મળે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર એની ચર્ચા છે કરશું. તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એક જ સમૂહના તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે આપણે જોશું. પરંતુ તમે આ ત્રીજા આવર્તનું મેં તમને ઉદાહરણ આપ્યું, તમે એક્ઝામ્પલ છે એ બીજા આવર્તનું પણ લખી શકો. તો હોમવર્કની અંદર બીજા આવર્તના જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતા છે એ દર્શાવવાનો પ્રયત્ન છે કરજો. ઓકે, થેન્ક યુ.